ગરીબ દર્દીઓ માટે સુવિધા માત્ર કાગળ પર જ કંડારાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે સુવિધાના નામે જાણે કે મીંડું હોય તેવું વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના 118 ગામમાં આવેલ હોય ત્યાં જોવા મળી રહ્યું છે, જેમાં મોટાભાગે ગરીબ દર્દીઓ સરકારી દવાખાના ખાતે દાખલ થતા હોય છે અથવા તો દર્દી દવા લેવા માટે આવતા હોય છે. દવાખાનાની અંદર પંખા લાઇટ જેવી મોટાભાગની સગવડો બંધ જોવા મળી રહી છે, તેમજ શૌચાલય બાથરૂમમાં પણ સાફ સફાઈ ન થતાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દર્દીઓ અહીંયા સારવાર માટે અને સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર ગરીબો માટે અનેક યોજનાઓ લાવતા હોય છે અને સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવતા હોય છે, સાથે આરોગ્યલક્ષી કોઈ પણ તકલીફ ના પડે તે માટે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો પણ ફાળવવામાં આવતી હોય છે. જો કે સરકારી હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરી શકાય અને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી વોર્ડમાં દાખલ થતા દર્દીઓ માટે સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ના તો લાઇટ છે, ના તો પંખાની સુવિધા છે, કે ના તો પંખો ફરે છે. મોટાભાગે આ તમામ સુવિધાઓ બંધ હાલતમાં જોવા મળી રહી છે, સાથે સાથે શૌચાલયમાં પણ સફાઈ થતી ન હોવાના કારણે ગંદકીથી ખદબદતું નજરે પડી રહ્યું છે. બીમાર દર્દીઓ જાણે કે અહીંયા વધુ બીમાર થવા માટે આવ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે, ત્યારે બીમાર દર્દીઓને સારા થવા માટે આ હોસ્પિટલમાં સુવિધા મળવી જોઈએ, પરંતુ સુવિધા ન મળવાના કારણે મોંઘવારીના સમયમાં દર્દીઓ હવે સરકારી દવાખાનાના બદલે ખાનગી હોસ્પિટલનો સહારો લેતા હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે. ગરીબ દર્દીઓ માટે સુવિધાઓ માત્ર કાગળ પર જ જોવા મળી રહી હોય અને અંકાઈ રહી હોય તેવો આક્ષેપ ગરીબ દર્દીઓ કરી રહ્યા છે, ત્યારે ડભોઈમાં આરોગ્ય વિભાગ દ્વારા 118 ગામો આવેલા હોય પરંતુ સરકારી દવાખાનામાં સુવિધાઓના નામે જાણે કે મીંડું હોય, જાણે કે કાગળમાં કંડરાયેલી જ હોય તેવું જોવા મળતા દર્દીઓમાં પણ મુશ્કેલી પડી રહી છે અને દર્દીઓને પણ અનેક પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સરકારી દવાખાનામાં લાવવામાં આવતી હોય છે, પરંતુ જો ડૉક્ટર ન હોય અને સુવિધા ન હોય ત્યારે દર્દીઓ કેવી રીતે દવા મેળવી શકે અને કેવી રીતે સારવાર મેળવી શકે તે પણ એક સવાલ છે. ત્યારે દર્દીઓ માટે જાણે કે સુવિધાના નામે માત્ર કાગળ પર જ અંકાયેલું જોવા મળી રહ્યું છે અને દર્દીઓની હાલત કફોડી જોવા મળી રહી છે, જેને લઈને દર્દીઓમાં ક્યારેક ક્યારેક ગુસ્સો અને આક્રોશ પણ જોવા મળતો હોય છે. ત્યારે ખંડેર હાલતમાં અને બગડેલી હાલતમાં શૌચાલયમાં સફાઈ વિના અને બેડ પર પણ પંખા ચાલુ ન હોય તેવી પરિસ્થિતિમાં દર્દીઓ જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, CHC અને PHC હોવા છતાં પણ દર્દીઓને સુવિધા ન મળતી હોય, જેને લઈને દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે મજબૂર બનતા હોય છે.